આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. આજે કેવા વિશિષ્ટ વ્યક્તિત્વને આપણે મળવા જઈ રહ્યા છે, એ વ્યક્તિનું નામ પડતા જ આખા પંથકમાં એક ડરનો માહોલ ફેલાઈ જતો હતો. એક સમય એવો હતો કે જ્યારે તેમનું નામ પડે તો ચાહે સુબેદાર હોય, ચાહે નગરજનો હોય, ચાહે પોલીસ હોય, બધા લોકો ડરથી થરથર કાંપતા હતા. પરંતુ સમય પલટો લીધો અને એ વ્યક્તિએ જ્યારે આત્મસમર્પણ કર્યું અને આજે એક નોર્મલ વ્યક્તિની જેમ તેઓ જીવી રહ્યા છે. સિદ્ધાંતને કારણે તેઓ સરકાર સામે લડ્યા હતા અને આજે એ સિદ્ધાંતથી તેઓ સામાન્ય માણસની જેમ જીવન જીવી રહ્યા છે. કદાચ ગુજરાતની જનતાને આ નામનો એટલો બધો અત્યારની પેઢીને પરિચય નહીં હોય, પરંતુ એક એવી પેઢી કદાચ 50-60 વર્ષની ઉંમરના જેટલા લોકો છે, કદાચ એ લોકો મલખાનસિંહ, અલગ અલગ ખાસ કરીને મલખાનસિંહ, ડાકુ મલખાનસિંહનું નામ આવે ત્યારે એ લોકો કદાચ એક ચહેરો નજર સમક્ષ આવી જાય. મોટી મૂછો, કરડાકી ભરી આંખો અને એ તેજવાળો ભાલ પ્રદેશ. દર્શક મિત્રો, આજે આપણે મળાવીએ છે ડાકુ મલખાનસિંહ સાથે. મલખાનસિંહ જી, આપકા સ્વાગત હૈ કાર્યક્રમ મેં. સબસે પહેલે તો આજ કી તારીખ મેં ભી જબકી આપકી પહેચાન હોતી હૈ ડાકુ મલખાનસિંહ, કેસા ફીલ કરતે આપ? आप किस विषय में पूछना चाहते हैं? चंबल के विषय में, एक राजनीति के विषय में? जब भी आपका परिचय दिया जाता है मलखानसिंह जी, तो जब भी बोला जाता है कि आज हम आपको मिलाने जा रहे हैं, या तो कहीं भी न्यूज़पेपर में आपके बारे में लिखा जाता है डाकू मलखान, तो जब डाकू मलखानसिंह आता है तो कैसा फील होता है अंदर से? सवाल इस बात का है कि मुझे थोड़ा दुख तो होता है कि अन्याय के खिलाफ लड़ाई लड़के और बहन बेटियों को बचा के अपने क्षेत्र से अन्याय के ऊपर बंदूक उठाए और समर्पण 1786 में समर्पण भी कर दिया, फिर भी अभी डाकुओं के नाम चलता है. ऐसा क्यों? एक दूसरे को अगर कोई अच्छा काम करता है, जनता के साथ में भलाई करता है, अन्याय की लड़ाई लड़ी जाती है, किसी बहन बेटी को परेशान नहीं किया जाता, बहन बेटियों को उसमें अन्याय से मुक्त कराए लिया जाता है, और फिर हमारा चंबल घाटी का अभी तक ये मतलब बदली क्यों नहीं हुई कि हम लोग सब डाकुओं के नाम से पुकारे जाते हैं, चाहे वो चंबल पे हुए या वो समर्पण कर दें, ऐसा क्यों? मलखान जी, आपने बताया कि आपका एक उद्देश्य था, एक लक्ष्य था कि बहन बेटियों की इज्जत जो भी लूटी जाती थी उनके खिलाफ आपने आवाज़ उठाई, जो जमींदार गरीबों को परेशान करता था उनके सामने आवाज़ उठाई, ऐसी सरकार की नीति जो लोगों को परेशान करती थी, खास करके नीति से ज़्यादा मैं बोलूँगा कि ऐसे अधिकारी जो लोगों को, आम जनता को परेशान करते थे, उनके सामने आपने आवाज़ उठाई, तब जाके इस अच्छे काम के बाद आपको लेबल मिला, आपको विरोध मिला, एक उपनाम मिला डाकू. वो ठीक है, डाकू उपनाम मतलब हमारे यहाँ बगावत के खिलाफ, जैसे कोई बदतमीजी करता है तो बदतमीजी के खातर उसको, उसे बदले की भावना से हम मतलब जैसे बागी शब्द, चंबल घाटी पे हमारा डाकू शब्द, डाकुओं का शब्द जो होता है जो आम पब्लिक को लूटता है, और चाहे वो राजनीति करता हो चाहे वो अधिकारी हो, उसे भी डाकू की उपाधि देना चाहिए. थोड़ा समय पहला फर्स्ट आईपीएस ऑफिसर बन्या छे, जेओ के जेमने एवरेस्ट ने सर कर्यु छे, तेवा आईपीएस ऑफिसर अतुल करवल जी आज हाजर छे स्टूडियो में, तेमनी साथे बात कर. अतुल जी, आपका स्वागत है कार्यक्रम. આપની જે ટીમ સિલેક્ટ થઈ, ટોટલ 15 જણાની ટીમ હતી, કેટલા લોકોએ રાધર ટ્રાય કર્યો હતો કે એ અમારે પણ? એમાં કોઈ 50 જેટલા માણસો હતા આખા દેશમાંથી, એમાંથી એ લોકોએ 15 પસંદ કરવાના હતા. અને કોણ લીડ કોણ કરતું હતું? અને એક માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, સોનમ ગ્યાત્સો માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, ગેંગટોક મુકામે સિક્કિમમાં,
એનું જે પ્રિન્સિપલ છે મિસ્ટર જીટી ભુટિયા એ એના લીડર હતા. ઓકે, અને જીટી ભુટિયાજીની લીડરશીપ હેઠળ આપે 15-15 જણા આપ શરૂ કર્યું. કયા દિવસ હતો, કઈ મુમેન્ટ હતી, એ ટાઈમે શું એક્સાઇટમેન્ટ હતું તુલજી? કારણ કે જે આપે કીધું કે 1-1.5 વર્ષ અને ઇવન નાનપણથી આપ તો દેવી માનો છો, ત્યાં જવાની વાત આવી, ડ્રીમ કમ્સ ટુ હવે થોડા ટાઈમમાં થવાનું છે, એક સ્ટ્રગલ વાળો દિવસો હવે થવાના છે, 15 દિવસ, મહિનો, 2 મહિના, 2.5 મહિના, લગભગ 2.5 મહિના સુધી આપની ટૂર ચાલી હતી, નીચેથી સ્ટાર્ટ કર્યું તળેથી ત્યાં સુધી. ફર્સ્ટ ડે જ્યારે તમે આખી ટીમ શરૂઆત કરવાના હતા પર્વતારોહણની, શું ફિલિંગ હતું, શું એક્સાઇટમેન્ટ હતું દિવસે બધાનું? એક્સાઇટમેન્ટ પણ હતું અને એપ્રિહેન્શન પણ હતું, મનમાં એક વહેમ હતું, મનમાં એક નાનું નાનકડું એક ડર પણ હતો કે હવે આવનાર દિવસોમાં શું દેખાડશે, કોઈ કોઈ કેઝ્યુઅલિટી તો ના થાય, કોઈ ટ્રેજેડી નહીં થાય, પાછા બધા સુરક્ષિત આવશું કે કેમ, સબમિટ થશે કે કેમ, એ એક ડાઉટ પણ હતું મનમાં. અને એક એવું પણ લાગ્યું કે જીવનની જે મિસ્ટ્રી છે, એમાં જે રોમાંચ હોય છે અને મિસ્ટ્રી હોય છે, એ સમય પહેલાં જાણવા મળતી નથી, એ તો મહિનો અંત જ બતાવશે કે ખરેખર મારી સાથે શું થયું હતું. તો એ એક વિચાર હતો મનમાં, પરંતુ તૈયારી સંપૂર્ણ હતી, ટીમની ભાવના સારી હતી. સવારે 4 વાગે છેલ્લા 5 દિવસની જે અંતિમ સફર હતી, કહી શકાય કે મંઝિલ પર પહોંચવા માટેની, એ આપે શરૂ કરી. હર્ડલ્સ, ડાઉટ્સ, કેટલા બધું એક રોમાંચ હતો, બધા જ મિશ્રિત ભાવની સાથે આપે છેલ્લા 5 દિવસ શરૂ કર્યું. 5 ડેઝ, એક એક ક્ષણ કેવી લાંબી લાગતી હતી? અમુક ક્ષણો બહુ લાંબી લાગી અને અમુક ક્ષણો તો એ રીતે પસાર થઈ કે ખબર જ નહીં પડી. જે સમિટ સુધીનો સફર હતો, કેમ્પ 4 સુધી તો સમય બહુ લાંબો લાગ્યો અને બહુ થકાઈ પણ, થાક પણ બહુ લાગે છે. પરંતુ રાત્રે જ્યારે કેમ્પ 4થી ઉપડ્યા સમિટ માટે, 7:30 વાગે ઉપડ્યા અને હું સવારે 9:15 વાગે 13 કલાક પછી સમિટ ઉપર પહોંચ્યો. એ 13 કલાકમાં મને યાદ નથી કે મેં વચ્ચે ઘડી જોઈ હોય, ઘડિયાળ જોઈ હોય. એ સમય કઈ રીતે પસાર થયો ખબર જ નથી, 13 કલાક તો આમ પસાર થઈ ગયા. ઓકે, અને એ જ્યારે આપ આપનું જે ડેસ્ટિનેશન હતું ત્યાં પહોંચ્યા બાદ, વોટ વોઝ ધ, મતલબ એક શું લાગણી, અને એક જ સેકન્ડ માટે કદાચ ત્યાં પહોંચીને કોણ યાદ આવ્યું હતું, કયા શબ્દો દિલો દિમાગમાં આવ્યા હતા? મને તો ખરેખર ભગવાન શિવ યાદ આવ્યા. હું સતત એમને વિનંતી કરતો હતો કે મને તમે તાકાત આપો, મારે જવું છે. મેં તો આકાશ તરફ જોઈને પ્રથમ એમને આભાર વ્યક્ત કર્યું કે આપ મને જે દ્રશ્ય દેખાવી રહ્યા છો, જ્યાં લઈ આવ્યા છો, એ એમની બ્લેસિંગ સિવાય શક્ય ખરેખર ન હતો. પછી મેં ફેમિલીને યાદ કર્યું, મારી પાસે ફોટા છે ફેમિલીના, હું લઈ ગયો હતો ઉપર અને ત્યાં મૂકી આવ્યો છું. અને સ્વપ્ન સાકાર થઈ ગયું એ એવી ભાવના હતી કે ખરેખર અસલિયત નહોતી લાગતી, ડ્રીમ વર્લ્ડ જેવું લાગતું હતું કે હું એવરેસ્ટની સમિટ ઉપર પહોંચી રહ્યો છું, સમિટ સામે દિખાય છે અને 5 મિનિટમાં પહોંચી જઈશ, હવે પહોંચી ગયેલ છું. એક સ્વપ્ન જેવું હતું, પરંતુ એક એક વસ્તુ એટલી સ્પષ્ટ મને યાદ છે, એક એક પલ, એક એક એની એની મહેક મને, એની ફ્રેગરન્સ, એની ખુશ્બુ મને યાદ. 22 મહિની રાત બહુ એક પ્યારી સ્ટીલ વિન્ડલેસ રાત હતી, ક્લાઇમ્બિંગ માટે આઈડિયલ કહેવાય, આદર્શિક કહેવાય. અને ફૂલમૂન જેટલું હતું ઓલમોસ્ટ, પૂર્ણિમાથી કદાચ 1-2 દિવસનું ફેર હશે. અને થોડા થોડા બાદલ હતા, તો ચડતી વખતે તમે નજર ફેરવીને ઘુમાવીને જુઓ તો ચારે બાજુ જે મતલબ જાયન્ટ્સ જેવા જે સ્નો ક્લેડ માઉન્ટેન્સ ઊભા છે અને મૂનલાઇટ છે એની ઉપર, બહુ જ સુંદર દ્રશ્ય હતું. આજે એક એવા જ વિશિષ્ટ વ્યક્તિત્વ આજના કાર્યક્રમમાં છે. આજના કાર્યક્રમમાં આજે વાત કરવાના છે આપણે ભગવાન સ્વામિનારાયણના 7મા વંશજ આચાર્ય કૌશલેન્દ્ર મહારાજજી સાથે. મહારાજજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સો જો કદાચ આને જો હું કમ્પેર કરું ને મારી રીતે જો એને એનાલાઇઝ કરું, આપ જે સ્ટેટમેન્ટ આપ્યું, તો આપ માનવનું નિર્માણ કરો છો, જે સચ્ચા અર્થમાં મનુષ્ય કહેવાય એનું નિર્માણ કરો છો. હું નથી કરતો, એ એ આખું એન્વાયરમેન્ટ છે, એ આખું વાતાવરણ છે. એ ધર્મનો મુખ્ય જે પાયો છે, કોઈ પણ ધર્મ તમે જો, મુખ્ય પાયો એ છે કે જે પણ લોકો છે એમાં માનવતાના લક્ષણ એ વિશેષ એમાં આવે અને સારા માણસ બને, અને પછી ભજન કરે, ભક્તિ કરે અને એમાંથી આત્મસંતોષ મળે, ભગવાનની કૃપા મળે, એ આખું વાતાવરણ મંદિર આપે છે, આખું વાતાવરણ સત્સંગ આપે છે, આખું વાતાવરણ
જે આપણે સંપ્રદાય કહીએ કે કોઈ ધર્મ કહીએ કે કોઈ પ્રણાલિકા કહીએ એ આપે છે. એટલે ઇટ્સ નોટ અ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ છે એ માત્ર મદદ કરી શકે. સંસ્થા આ સતત પ્રયાસ કરતી રહી છે. ઓકે, તો અહીંયા જ એક એડ કરું છું કે જે પ્રમાણે આપણે કીધું કે માણસ મનુષ્ય ધર્મ જે ભૂલી જાય છે, જે ખરેખર તેને યાદ રાખવો જોઈએ, ત્યાર પછી જ આવે છે બીજી બધી વાતો. બીંગ અ યુથ રિલિજિયસ લીડર, મારે એક ખાસ સવાલ પૂછવો છે કે આપના આવ્યા પછી યુવાનોને ધાર્મિક પ્રવૃત્તિ તરફ વાળવાનો આપનો ઘણો બધો પ્રયાસ રહ્યો છે, આપનું વિચરણ રહ્યું છે આટલું બધું, અને સદંત આપનો પ્રયાસ એક રહ્યો છે કે યુથ ધાર્મિક કાર્યમાં જોડે, ધાર્મિકતાના રંગે રંગાય. ક્યાંક લાગે છે ખરું કે પ્રયાસો થયા પછી પણ યુથ નથી આવતો, અથવા તો ક્યાંય હોપ દેખાય છે આપને? કારણ કે આ સ્થાન ઉપર આવ્યા પહેલાં પણ લગભગ 20-એક વર્ષથી ગામડાઓમાં સતત ફરવાનું થયું. નાના મોટા વિભક્તો કોઈ ક્રાઇટેરિયા જોયા વગર નાના નાના બાળકથી લઈને વડીલો સુધી બધાને મળવાનું થયું, અને એ સમય દરમિયાન ઘણા બધા હજારો ગામડાઓની અંદર યુવક મંડળની પ્રવૃત્તિ કરી. યુવક મંડળની પ્રવૃત્તિમાં મુખ્ય જે પ્રવૃત્તિ છે એ ભગવાન સાથે જોડાણ થાય, માનવતાના બેઝિક આપણા જે ધર્મલીઓ છે, સિદ્ધાંતો છે, વેલ્યુઝ છે, એ બધા જળવાઈ એના માટે પ્રવૃત્તિ થઈ. તો તમે જોશો કે સ્વામિનારાયણ સંપ્રદાય માટે તો હું કહી શકું, કારણ કે હું જાણું વધારે, કે જે યુથ છે, જે એમાઉન્ટ ઓફ યુથ છે, અને માત્ર દેશમાં નહીં વિદેશમાં પણ અને ગામડામાં પણ, એનું એક બહુ મોટું જૂથ છે, અને વિશેષ રોજ ને રોજ એ યુવાનો અંદર જોડાતા રહે છે, આવતા રહે છે. કારણ કે દરેક લોકોને એક ખોજ છે, એક 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 જિજ્ઞાસા છે, અને સુખી થવાની એક ઈચ્છા છે. અને આજના વર્લ્ડની અંદર, આજની દુનિયાની અંદર તમે જુઓ તો મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ, સેલફોન, પ્લાઝમા, એલસીડીઝ, ઇન્ટરનેટ, એક બધું વધી ગયું છે, પણ એનું એક સેચ્યુરેશન આવી જાય છે, અને એ સેચ્યુરેશન પછી માણસને ખબર પડે કે આમાં આટલા વખત સુધી જોડે રહ્યા છતાં પણ કંઈક ખૂટે છે, અને એ ખૂટે છે એ ક્યાંથી પ્રાપ્ત કરે? તો એ ધર્મ તરફ વળે, ભગવાન તરફ વળે. અને આઈ ડેફિનેટલી સી, કારણ કે વિદેશોની અંદર ઘણા બધા યુવાનો, દેશની અંદર હજારો લાખો યુવાનો આની સાથે જોડાયા છે. આજના કાર્યક્રમમાં અમારા મહેમાન બન્યા છે સિદ્ધાર્થ પટેલ. સિદ્ધાર્થભાઈ, આપે ડભોઈ શા માટે ચૂઝ કર્યું, અને પછી જે સંજોગો ઉભા થયા ગોધરા 2002ની ચૂંટણીમાં જેના કારણે આપણે ડિફીટ મળી? મારે એક ખાસ પૂછવું છે કે 2002ની અંદર ચૂંટણી, ત્યારબાદ ઘણી સારી બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળી, કોંગ્રેસ છેલ્લા 5 વર્ષની અંદર જે એક સબળ વિરોધ પક્ષ તરીકે આશા રખાતી હતી કે સબળ વિરોધ પક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવશે, આપને લાગે છે એક સિનિયર લીડર તરીકે, ને જ્યારે આપ એઆઈસીસીના મંત્રી તરીકે પણ છો, ક્યાંક ગુજરાત કોંગ્રેસ પોતાની આ વિરોધ પક્ષની ભૂમિકા અદા કરવામાં ક્યાંક નિષ્ફળ રહ્યું લાગે છે આપને, કે પછી આભામાં દબાઈ ગયું છે નરેન્દ્ર મોદીની? શરૂઆતના વર્ષો 2002ની ચૂંટણી પછીના અને નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા એ શરૂઆતનો સમય એવો હતો કે એ સમય દરમિયાન એક વિરોધ પક્ષ તરીકે કોઈ સાચી વાત લઈને પણ જો લોકો સામે મૂકવામાં આવે તો એની એક્સેપ્ટેબિલિટી પ્રમાણમાં ઘણી ઓછી રહેતી હતી. કરિશ્મા અને એક એવી આભા અને ઊભી થઈ હતી કે જેના કારણે કદાચ એ આભાની નીચે જે સત્ય હતું એ સત્ય પણ દબાઈ જતું હતું, અને એના કારણે મીડિયા અને બીજા પ્રચારના માધ્યમો દ્વારા એને જે જાત એને જે રીતે બહાર આવવું જોઈતું હતું સત્ય એ કદાચ લોકો સુધી પહોંચી નહોતું શકતું. પણ જેમ જેમ સમય જતો ગયો અને લોકોમાં એક જે
ખોટી આભાનો જે પડદો હતો એ ધીરે ધીરે ઊંચકાતો ગયો અને બધાને સાચી પરિસ્થિતિનું ભાન થયું. રસીદાભાઈ, આ તો વાત થઈ વર્તમાન રાજકારણની, વર્તમાન રાજકારણની તો વાતો કરીશું, પરંતુ મારે અગેન પાછું ભૂતકાળમાં જવું છે. ચીમનભાઈ પટેલ એક બાહોશ રાજકારણી હતા, સફળ રાજકારણી હતા, કદાચ આજની તારીખમાં પણ જે સિનિયર્સ છે ભલે કોઈ પણ પાર્ટીના, પરંતુ આજની તારીખમાં નર્મદા માટે શ્રેય આપી રહ્યા છે ચીમનભાઈને. ચીમનભાઈ સફળ રાજકારણી તો હતા, પરંતુ આપની સાથેના પારિવારિક સંબંધો, ઘરના મોભી તરીકે પણ એ આપણે કઈ રીતે મૂળવો છો? એમને ખૂબ જ પ્રેમાળ વ્યક્તિત્વ, અને એટલા જ માટે એ જે એમના પૂરા રાજકીય જીવન દરમિયાન એમણે બહુ મોટા પાયા ઉપર અંગત સંબંધો ઊભા કર્યા, અને એમના કપરા સમયમાં પણ હું સમજુ છું કે આ અંગત સંબંધોએ જ એમને ઊભા. મારે કપરા સમયની જ વાત કરવી છે કે જ્યારે તેમને તેમની સામે નવનિર્માણનું આંદોલન થયું અને આખું ગુજરાત કે જેમણે પ્રેમથી ચીમનભાઈને બેસાડ્યા હતા મુખ્યમંત્રી પદે, ત્યારે તેમણે ત્યાંથી હટી જવું પડ્યું, ને બહુ જ ખરાબ રીતે, જે પીક ટાઈમ હતો એ જ રીતે જે ડાઉનફોલ થયો હતો એ સમયે પરિવારમાં શું સ્થિતિ હતી? મને બરોબર યાદ છે, હું ટીવાય બીકોમમાં એ વખતે અભ્યાસ કરતો હતો, અને એક સમય એવો હતો કે અમદાવાદમાં દિવસો સુધી એમની ઠાઠડીઓ બળતી જી, અને એ સમયે હું ગાડી લઈ અને એમને કોઈક જગ્યાએ મીટિંગ માટે જવું હોય તો હું એમને સાથે લઈ જતો. રસ્તા ઉપર ઠાઠડી બળતી હોય તો બિલકુલ અચકાટ વગર કે હિચકિચાટ વગર મને કહેતા કે જરા ગાડી સાઈડમાંથી બાજુમાંથી લઈ લેજે. ઘણા એમના અંગત મિત્રોએ એ સમયમાં એમને કહ્યું કે ચીમનભાઈ, હવે ગુજરાતના જાહેર જીવનમાં તમારા માટે કોઈ સ્કોપ નથી, તમારે ગુજરાત છોડી અને બીજા રાજ્યમાં હવે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. પણ એમનો એક અડગ નિર્ધાર હતો, અને એમણે હંમેશા કહ્યું કે ગુજરાતની જે પ્રજાએ આજે મારી ઠાઠડી બાળી છે એ જ પ્રજા આવનારા દિવસોમાં મને કોન્ફિડન્સ ચાલશે, અને એ પરિસ્થિતિ હું ઊભો કરીને રહીશ. દર્શક મિત્રો, જ્યારે પણ કટાર લેખકની વાત નીકળે, કોઈ પણ હ્યુમન ટચ એટલે કે હ્યુમન બેઝડ કોઈ પણ ઇસ્યુના લેખની વાત નીકળે, ત્યારે ગુજરાતી વાચકના મોટે એક જ નામ આવે છે, અને તે છે દેવેન્દ્ર પટેલ. દેવેન્દ્રભાઈ, મારે ખાસ પૂછવું છે કે વિવિધ સંવેદનાઓ આપ આપના જે પણ લેખ હોય છે, આપની કોલમ છે તેની અંદર લખતાઓ છો, બધી સંવેદનાઓનો ઉપયોગ આપ કોલમની અંદર ખાસ કરીને રસ જગાડવા માટે, જેથી કરીને વાચકો પકડાઈ રહે, દેવેન્દ્ર પટેલ કેટલા સંવેદનશીલ છે? હું માનું છું કે જો લેખક સંવેદનશીલ ન હોય, પહેલી વાત એ કે જો વ્યક્તિ સંવેદનશીલ ન હોય તો એ લેખક પણ બની શકે, સર્જનાત્મક કોઈ પણ પ્રવૃત્તિ ન કરી શકે. એને દાખલા તરીકે ગુલાબનું ફૂલ તમે જુઓ અને એ ગુલાબનું ફૂલ જોઈને તમને આનંદ ન થાય તો પછી એ સંવેદનશીલ વ્યક્તિ નથી. કિચડ જોઈને તમને કઈ માનસિક રીતે વિતરાક કઈ હેરાનગતિ ન થાય તો પણ તમે માનવી નથી. ગંધ અને દુર્ગંધ, સુવાસ, આ બધા જ રાગ અને અનુરાગની સાથે દરેક વ્યક્તિ જોડાયેલો હોય છે. એનું રિએક્શન દરેક વ્યક્તિ પર અલગ અલગ આવતું હોય છે. દાખલા તરીકે મને કોઈ સારી વસ્તુ જોઉં, દરિયો જોવો, એનું પાણી જોવો, એનો ખરખર અવાજ જોવો, સવારના ભોરમાં પક્ષીઓ ઉડતા હોય તો મને એનો કલકલાટ ગમે છે. આ એક નિરીક્ષણ છે. પણ જો તમારે તમે દરિયા કિનારે ફરતા હો અને તમે કઈ આગ્રહિત વિચારા કર્યા કરો તો એ માણસ સંવેદનશીલ નથી. તો જે વ્યક્તિ સંવેદનશીલ નથી, કોઈ વ્યક્તિનું દુઃખ જોઈને એ દુઃખી થતો નથી અને કોઈનું સુખ જોઈને સુખી થતો નથી તો એ માણસ ક્રિએટિવ બની શકતો નથી. એટલે સંવેદના અને વેદના તો દરેક લેખક સાથે સંકળાયેલી જ વસ્તુ છે. દાખલા તરીકે જે જયારે લખતા મારી આંખમાં પણ સહેજ આમ ઝડઝડિયા જેવું આવે ત્યારે મને ખબર છે કે મારા વાચકની આંખમાં ચોક્કસ આંસુ આવવાના છે. દેવેન્દ્રભાઈ, આટલી બધી નવી નવી સ્ટોરી સતત આટલા વર્ષોથી આપતા રહેવું, તો એ આપે કીધું તે પ્રમાણે અમદાવાદ શહેર હોય કે હિન્દુસ્તાન કે વિશ્વમાં વ્યક્તિ, દરેકે દરેક વ્યક્તિ એક સ્ટોરી લઈને ફરતી હોય, કઈ રીતે, ક્યારેક એવું બને છે કે લોકો સ્ટોરી લઈને આપની સમક્ષ પણ આવતા હોય છે, આપની પાસે આપનો સંપર્ક કરે છે? સૌથી વધારે બને છે. દાખલા તરીકે મેં ગુજરાત સમાચાર સાથે તો હું છેલ્લા 40 વર્ષથી છું, પણ કભી કભી હું 25 વર્ષથી લખું છું. શરૂઆતમાં એક રૂટીન ટાઈપની સ્ટોરીઝ લખાતી હતી, ન્યૂઝ લખાતા હતા, પણ જ્યારે મેં એને એ ન્યૂઝને ખાલી એક વાર્તાનું સ્વરૂપ આપ્યું. દાખલા તરીકે મેં આપને કીધું કે ભાઈ એક બાઈ દાજી ગઈ,
તો એક રૂટીન રિપોર્ટિંગ એવું થશે કે આજે ફલાણા પોળમાં રહેતા ફલાણા બેન દાજી ગયા હતા અને પછી મૃત્યુ પામ્યા. પણ જો હું એના જીવનની એની કથાની શરૂઆત એના સગાઈ કેવી રીતે થઈ, એનું લગ્ન કેવી રીતે થયું, લગ્ન થયા પછી ઘરમાં શું પ્રોબ્લેમ થયા, પછી એને કેવી રીતે ખબર પડી કે એના પતિનું કોકની સાથે અફેર છે, અને પછી એ ઝઘડામાં એ બાઈ કેવી રીતે મૃત્યુ પામી, અને દાજી નથી ગઈ પણ એના પૃથ્વી એના પતિએ એને મૃત્યુ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. આ ઘટના જયારે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં મૂકવામાં આવે ત્યારે લોકોને એ વાતને સમજાય પણ છે અને વાંચવી પણ ગમે છે. એટલે એનું એક પ્રોફેશનલ ટચ તો હોવો જોઈએ. તમે દાખલા તરીકે કોઈ પણ કથાને એક શોર્ટ સ્ટોરી ફોર્મમાં મૂકો તો એ વાત વધારે લોકોને અપીલિંગ હોય છે અને લોકોને વધારે સમજાતી પણ હોય છે. આજે આ કાર્યક્રમમાં એક વિશિષ્ટ વ્યક્તિત્વ સ્ટુડિયોમાં હાજર છે. દર્શક મિત્રો, એક એવો અવાજ કે જે અવાજ લાખો લોકોના દિલની ધડકન છે. દર્શક મિત્રો, એક એવો અવાજ કે જેના માટે લાખો લોકો મેં કીધા, પરંતુ ખાસ કરીને છોકરીઓ એ અવાજ પાછળ પાગલ છે. યસ દર્શક મિત્રો, બિલકુલ રેડિયો મિર્ચીના ફેમસ આરજે ધ્વનિત આજે અમારી સાથે સ્ટુડિયોમાં છે. ધ્વનિત, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. સેજ પણ ઈચ્છા નહોતી આરજે બનવાની, એક એવી સિચ્યુએશન આવીને ઉભી રહી કે જયારે ધ્વનિત વિનર ડિક્લેર થાય છે ત્યાં સુધી પણ હજી એટલો ઉત્સાહ નહોતો, પરંતુ કંઈક એક સ્ટોરી એમની લાઈફમાં ટ્વિસ્ટ લાવી છે. કઈ સ્ટોરી હતી તારી? હું એક મ્યુઝિક ક્લાસમાં જતો હતો અને બાજુમાં એક બુકશોપ હતી, તો હું મ્યુઝિક ક્લાસમાં વહેલો પહોંચી ગયો. મારી પાસે 15-20 મિનિટ હતી એટલે મેં કીધું લાવ બુક્સ જો. બુક્સ જોવા માટે ત્યાં ગયો, ત્યાં એક ટેરો કાર્ડનું એક કાઉન્ટર હતું. લાઈફમાં કોઈ દિવસ મેં આવા એક્સપેરિમેન્ટ્સ નથી કર્યા કે કોઈ એસ્ટ્રોલોજર પાસે જવું કે કોઈ ટેરો કાર્ડ રીડરને બતાવું. કે ટેરો કાર્ડ પડ્યા હતા અને મેં એવું લખ્યું હતું કે પિકઅપ વન કાર્ડ, એક કાર્ડ લો, એમાં જે પેજ નંબર લખ્યું છે એ પેજ ખોલો આ બુકમાંથી, આ બુકમાં એક વાર્તા છે, એ વાર્તા તમારું જીવન બદલી નાખશે. આવું ચોખ્ખું લખ્યું હતું. આઈ પિક્ડ અપ અ કાર્ડ, જે પેજ નંબર જે હતો એ મેં બુકમાં ખોલ્યું અને એમાં એક વાર્તા હતી. વાર્તા કઈક આવી છે, ટૂંકમાં કહી દઉં તમને. એ સમયની વાત છે જયારે ભગવાન પૃથ્વી પર વસતા હતા માનવોની વચ્ચે. એકવાર એક ખેડૂત બહુ અકળાયો. ભગવાનને કે તને કંઈ આવડતું નથી, તને ખરેખર નથી આવડતું, તું ખાલી મેનેજર બનીને બેઠો છે આ પૃથ્વીનો, પણ તને કંઈ જ નથી આવડતું, શું કરે મારી લાઈફ સાથે? કે બાવા ચેડા કરે, ઘડીમાં વરસાદ આપે ઉપર આપતો જ નથી, તારા કારણે મારી લાઈફમાં તો બધું ઊંધું ચતું થઈ જાય. એટલે ભગવાન કે એક મિનિટ, ખોટી કમ્પ્લેન્સ ના કર, મારા બધા પાવર્સ તું રાખ, તને હું એક વર્ષ માટે મારા બધા પાવર્સ આપું છું, તું ટ્રાય કર, તું ટ્રાય કર, તું એકવાર ભગવાન બની જો. ખેડૂતે ઓકે હવે જો, તું નેક્સ્ટ ઇયર તું આ, હું તને બતાવું. એટલે ખેડૂતે શું કર્યું, એણે બધું જ ઓપ્ટિમમ કરી કાઢ્યું. વિન ડિરેક્શન, સારામાં સારા બીજ લાવ્યો, સારામાં સારી રીતે એને વાવ્યા, ખેડાણ સરસ કર્યું, વિન ડિરેક્શન સારામાં સારી રાખી, પાણી ઉચિત માત્રામાં આપ્યું, બધું જ જમીન એટલી ફળદ્રુપ પસંદ કરી, એની ફળદ્રુપતા એને મેન્ટેન કરી, જમીનનું પીએચ બધું જ એને બેલેન્સમાં રાખ્યું, અને પછી પાક પણ સરસ થયો. એટલે વર્ષ પછી એને ભગવાનને બોલાયા, વરસાદ બી સરસ આપ્યો બધું, કે હવે જો આ જો, તો તારું કામ જો મારું કામ, છેલ્લા 5 વર્ષમાં તું કઈ ના કરી શક્યો, મેં એક વર્ષમાં કરી નાખ્યું. ભગવાન કે જરા આપણે ગણીએ, સારું ડુંડું હવે આને ખોલ. એ ખેડૂતે ખોલ્યું તો અંદરથી દાણો જ નહીં નીકળ્યો. ખેડૂત કે આમ કેમ થયું? એટલે ભગવાને કહ્યું કે તે જે બીજ વાવ્યું હતું એ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, કારણ કે એને ઉગવા માટે કોઈ સંઘર્ષ કરવો જ ન પડે. ઓકે, જમીનને ચીરીને બહાર આવવું પડે, પાણી જાતે શોષવું પડે. જ્યારે તમારી પાસે વિકલ્પો ના બચે ત્યારે તમારે આગળ આવવા માટે સંઘર્ષ કરવો પડે, વિકાસ ત્યારે જ થાય, તો જ બીજ સાચા સંદર્ભમાં. એટલે એ બીજ નેક્સ્ટ જનરેશન પેદા નહીં કરી શકે, એ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ કમ્પ્લીટલી ટચી ટચી આઈ વોઝ શેકન, કે અત્યાર સુધી હું જે પ્રકારની લાઈફ જીવ્યો છું સીધું જ બધું મારી થાળી પર હતું, અને મને એવું લાગ્યું કે ક્યાંક સંઘર્ષની આવશ્યકતા હતી. કેવો સ્પેશિયલ કોઈ ઇન્સિડન્ટ કે જે આમ ખરેખર મજા આવી કે નહીં યાર, કોઈ છોકરીએ કોઈ ડિફરન્ટ રીતે કઈ શું કર્યું હોય, કઈ પણ વાત કરી હોય, વોટ એવર, કે કઈ ઓફર કરી હોય, વોટ એવર? ના, એટલે હા, વેલ ધીસ ઇઝ, ડોન્ટ સે હા ના પ્લીઝ, દિલ ખોલીને યાર.
અજુગતા અનુભવો ઘણા થયા છે મને, એકાદો જેના વિશે હું કેમેરા ઉપર વાત કરું બહુ, એટલે હું જયારે પબ્લિકમાં જઉં, ક્રાઉડમાં જઉં, અને ખાસ કરીને માત્ર ગર્લ્સ હોય આસપાસ, તો આઈ ફીલ વેરી અનકમ્ફર્ટેબલ બીકોઝ આઈ હેવ ટુ મેન્ટેન અ ડિસ્ટન્સ એટ ટાઈમ્સ. કોઈ એમ્બરેસિંગ મુમેન્ટ આવી? ઘણી એમ્બરેસિંગ મુમેન્ટ્સ છે. એકવાર એક ગ્રુપ ઓફ ગર્લ્સ હતું જ્યાં હું કંઈક ગયો હતો એક ફંક્શનમાં, અને ગર્લ્સ જ હતી. આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ ધીસ ઓન કેમેરા, પણ એમાંથી એક સડનલી એક બહુ સુંદર ચહેરો મારી સામે આવ્યો અને એણે મને કહ્યું કે આજે મારો બર્થડે છે. આઈ સેડ હેપી બર્થડે. શી સેડ ડુ યુ વોન્ટ અ વિશ વિથ અ કિસ? એન્ડ આઈ વોઝ શોક્ડ. વુડ યુ લાઈક ટુ કિસ? આઈ સેડ આઈ એમ અ લિટલ ટુ શાય ફોર સચ થિંગ્સ. સો વિશિષ્ટ પ્રસંગો, વિશિષ્ટ વ્યક્તિઓના ઘરે થયેલા સમારંભો એટલે કોઈ સામાન્ય નહીં, પરંતુ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન, લીઝ હર્લી અને અરુણ નાયરના મેરેજ, આવા લગ્ન પ્રસંગે, આવા સમારોહની અંદર અને અલગ અલગ વિશ્વના અલગ અલગ દેશની અંદર જેમણે ભારતીય લોકસંગીતને એક ઉચ્ચ સ્થાન અપાવ્યું છે, તેવા એક કલાકાર આજે આપણી સાથે છે, ગાઝી ખાન. ગાઝી ખાન જી, આપકા સ્વાગત હૈ કાર્યક્રમ મેં. નમસ્કાર. ક્યા ક્યા હૈ ઇસ એસી કેસી, ક્યા બાત હૈ ઇસ કલા મેં જો કી હર એક લોગો કો આજ રાખી સાવંત કા રિમિક્સ ડાન્સ ભી લોગ પસંદ કરતે, લેકિન સાથ સાથ મેં ગાઝી ખાન કી કરતાલ ભી પસંદ કરતે. ક્યા બાત ક્યા હૈ? એસા હૈ કે જો હમારા જૈસે મેં એક કોમ્યુનિટી માંગનાર જાતિ સે હું, હમ લોગ જૈસલમેર બાડમેર કે કુછ ગાંવ કે અંદર હમારી જાતિયાં બસી હુઈ, હમ લોગ જજમાની પ્રથા કે અંદર હૈ, જૈસે કે હમારે જજમાન હૈ વો રાજપૂત, હિન્દુ રાજપૂત લોગ હૈ, રાજા મહારાજો કે ટર્મ હમ ગાતે હુએ આતે આ રહે, ઉનકે શાદી કે ગીત, બચ્ચો કે જન્મ કે ગીત, ઉનકી મહેફિલો કે ગીત, ઉનકી ઘરો મેં કોઈ સગાઈ હો ઉસકે ભી ગીત, તો હમારે પાસે હર ઓકેજન કે ગીત હૈ. ઓકે, તો હમ લોગ ધીરે ધીરે કરતે કરતે હમ શહેર કી ઓર બઢે, હમ લોગો કા લોગો ને હમારા સંગીત કો સુના કે યે ટ્રેડિશનલ ફોક મ્યુઝિક હૈ, ગાંવ મેં ગાયા જા રહા હૈ, ઇસકે લયકારી, ઇનકી રાગ રાગની યે એક અલગ હૈ, તો લોગો ને હમકો ધીરે ધીરે કરકે યે સ્ટેજ દિયા. ઓર આજ હમારી કોમ્યુનિટી કે લોગ દુનિયા મેં બડે બડે થિયેટર મેં, બડે બડે આર્ટિસ્ટો કે સાથ મેં અપના કોન્સર્ટ બજાતે હૈ. બચ્ચન પરિવાર મેં કોન સા ગાના આપને પરફોર્મ કિયા? વો હમારા એક ટ્રેડિશનલ ગીત કા જિસકા નામ થા કેસરિયો હઝારી ગુલરો ફૂલ. ये बिरा मारो केसरियो हजारी गुलरो फूल, हजारी गुलरो फूल, केसरियनो निजर लादा गणी, अर बिरा मारो मादलियो मतराए दे गढ़ू जरे बोल, मतराए दे गली जरे बोल, और होली का एक ऐसा बेहतरीन गाना, मैं बोलना नहीं चाहूंगा उसका मुखड़ा या अंतरा, लेकिन सीधा ही कार्यक्रम के अंत में हमारे व्यूअर को राजस्थान की होली का ये मशहूर गाना जरूर. होलिया में हो, होलिया में, होलिया में उडेर गुलाल गयो रंग मेले में, वो होलिया में उडेर गुलाल गयो रंग मेले में, बारी मंगे तण हो नखर वाली, बारी मंगे तण हो नखर वाली, धोती वालो रे नबा बछोड़ी नो जवाब नहीं, वो नखरे वालो रे नवाब जोड़ी रो जवाब नहीं, होलिया में हो, होलिया में, होलिया में युडे रे गुलाल गयो रंग मेले में, होलिया में युडे रे गुलाल गयो रंग मेले में. आप गाना चालू ही रखिए, क्योंकि आज मैं चाहता हूं कि हमारा जो समिंग अप है बिल्कुल आपके सुरताल के साथ ही रहेगा. आप इसी का दूसरा एक अंतरा भी चालू रखिए, उसी वक्त ये कार्यक्रम को मैं अंत करूंगा सूरों के बीच में, प्लीज. भारी मंगेतन हो कखरवाली, भारी मंगेतन हो नखरवाली, वो सवालो रे नवाब जो. દર્શક મિત્રો, આ હતી ખાસ મુલાકાત ગાઝી ખાન સાથેની. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
जरूर भी मिले में होलिया में जुडेर गुलाल जरूर भी मिले में होलिया में जुडेर गुलाल जरूर भी मिले में होलिया में जुडेर गुलाल जरूर भी मिले में। थैंक यू वेरी मच, थैंक यू वेरी मच। Thank you.